નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંતકૃપા પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજના તાસમાં આપણે ધોરણ નવ સંસ્કૃતમાં સુભાષિત સપ્તકમ આ એકમમાં આગળ વધવાનું છે તો આજે આપણે જે છેલ્લા ત્રણ સુભાષિત બચ્યા છે તેના તેના તેનો અભ્યાસ કરશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે તે ત્રણ સુભાષિતનો અભ્યાસ શરૂ કરીએ તો તેનામાં પહેલો સુભાષિત આ પ્રમાણે છે તો સર્વપ્રથમ આપણે આ સુભાષિતનું વાંચન કરીએ અને ત્યારબાદ તે સુભાષિતને સમજવાનો પ્રયત્ન કરશું તો પહેલો સુભા આજનો પહેલો સુભાષિત સત્યમ તપો જ્ઞાન મહિંસતામ ચ વિદવત પ્રણામમ ચ સુશીલતામ ચ એતાની યો વિધાત વિદ્ધાતી સ વિદ્વાન નક પક્ષો વિયગ પ્રયાતી સત્યમ તપો જ્ઞાન મહિંસતા વિદવત પ્રણામ સુશીલતા એતાની સ વિદ્વાન ન એક પક્ષો વિયગ પ્રયાતી અર્થાત્વ હવે આપણે દરેક દરેક પદ છે તેના અર્થો કરીએ તો કે સત્યમ એટલે કે સત્ય ત્યારબાદ તપો એટલે કે તપ ત્યારબાદ જ્ઞાનમ એટલે કે જ્ઞાન ને અહિંસતામ એટલે કે અહિંસા ત્યારબાદ વિદવત પ્રણામમ એટલે કે વિદ્વાનોને પ્રણામ અને ચ સુશીલતામ એટલે કે સાત ચરિત્ર સારું ચારિત્ર એતાની એટલે કે આ બધું યો વિદધાતી એટલે કે જે જે ધારણ કરે છે સહ વિદ્વાન એટલે કે તે વિદ્વાન એટલે કે એતાની એટલે કે ઉપર પ્રમાણે જે આ બધું કીધેલું છે તો આ બધું જે ધારણ કરે છે તે વિદ્વાન ન એક પક્ષો એટલે કે એક પાંખ વાળો નહીં વિયગહ પ્રયાતી એટલે કે ઉડતો ઉડી શકતો નથી એક પાંખ વાળો પક્ષી ઉડી શકતો નથી બરાબર તો સત્યમ તપો જ્ઞાનમ અહિંસતામ વિદ્વત પ્રણામમ ને સુશીલતામ તો સત્ય તપ જ્ઞાન અહિંસા અને વિદ્વાનોને પ્રણામ અને સારું ચારિત્ર આ બધું એતાની જો વિદદાતી સ વિદ્વાન એટલે કે જે આ બધું ધારણ કરે છે ઉપર પ્રમાણે જે ગુણો આપેલા છે તે ગુણોને જે ધારણ કરે છે તે જ ખરેખર સાચો વિદ્વાન છે બરાબર તો ન એક પક્ષો વ્યગહ પ્રયાતી અને એક પાંખવાળું પક્ષી ત્યારે ઉડી શકતું નથી તો અહીં એવું શા માટે કીધું કે એક પાંખવાળું પક્ષી ઉડી શકતું નથી તો એનું કારણ છે કે આનામાં આનામાં જે વિદ્વાનના ગુણો આપેલા છે બરાબર અહીંયા વિદ્વાનના આ જે ગુણો આપેલા છે કેવો વ્યક્તિ વિદ્વાન છે તો જેનામાં સત્ય છે બરાબર તપ છે છે અહિંસા છે વિદ્વાનોને પ્રણામ કરવાનું સામર્થ્ય છે અને સારું તો આ બધા જે ગુણો હોય ને કેટલા ગુણો છે કુલ એક બે ત્રણ ચાર પાંચ ને છ જેનામાં આ છ ગુણો છે તે જ ખરેખર વિદ્વાન છે પણ જેનામાં કોઈ એક જ ગુણ હોય તે તે ખરેખર વિદ્વાન નથી જ્યારે પક્ષી છે ને તેના તેની બધી પાંખો હોય ત્યારે જ તે પક્ષી ઉડી શકે છે

તે જ વ્યક્તિ વિદ્વાન છે એવું અહીં શ્લોકકાર કહે છે એવું અહીં સુભાષિતમાં સમજાવવામાં આવેલું છે તો સર્વપ્રથમ સાચું કરવાનું સામર્થ્ય સાચું બોલવાનું સામર્થ્ય જીવનમાં જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે પણ સદૈવ પોતાની પ્રત્યે પ્રામાણિક રહેવાનું સત્ય સાચી સાચી રીતે રહેવાનું સામર્થ્ય તો એને કહેવાય છે આપણે સત્ય બરાબર સત્ય એટલે કે સાચી બાબત સાચી બાબત બોલવી તો એને પણ સત્ય બાબત કહેવાય સાચી રીતે રહેવું તો વર્તમાન સમયે આપણે દેખાવામાં રહીએ છીએ આપણે જેવા છીએ એવા રહેતા નથી બરાબર તો એ સત્ય એટલે કે સાચી બાબત તો જેનામાં સત્યતા છે સત્યતા એટલે કે સાચી બાબત તો જેનામાં સત્યતા છે ત્યારબાદ તપ તો અહીં તપ એટલે શું તો તપ એટલે કે કોઈ પણ કામ કરવાનો જે આપણે પ્રયત્નો કરીએ છીએ તેને કહેવાય છે તપ આપણે વર્તમાન સમય કંઈક ન આવડતું હોય આપણે અને આપણે કઈક શીખવાની કોશિશ કરીએ તો તેને કહેવાય તપ તપ એટલે કે મહેનતનો પર્યાય એક રીતે જોવા જઈએ તો બરાબર પ્રાચીન સમયમાં શું હતું કે લોકોને કંઈ મેળવવું હતું તો લોકો ભગવાનની ઉપાસના કરતા ને એ એ દ્વારા એ લોકો એ બધી બાબતો મેળવતા પણ અહીં તપ છે તો તપ એટલે કે ટૂંકમાં શું થાય તો કે આપણે આપણે કંઈક મેળવવા માટે જે પ્રયત્નો કરીએ છીએ બરાબર મેળવવા માટે જે પ્રયત્નો કરીએ છીએ તો તેને કહેવાય તપ જે વિદ્વાન લોકો હોય તેનામાં સત્યની સાથે સાથે તપ પણ હોય એટલે કે એને કંઈક વિદ્વાન લોકો પાસે જે કંઈ હશે ને તે મેળવવા તેણે ઘણી બધી મહેનત કરી હશે એના મહેનત વગર તે વ્યક્તિ આ બધું ક્યારે પણ મેળવી શકતો શક્યો ન હોત બરાબર આજે ગમે ગમે તે વિદ્વાન વ્યક્તિ વિદ્વાન વ્યક્તિ કહેતા માત્ર ને માત્ર ભણવામાં વિદ્વાન એવું નહીં ગમે તે બાબતમાં વિદ્વાન બરાબર કોઈને કુસ્તી આવડતી હોય કોઈને ક્રિકેટ સારી આવડતી હોય કોઈને કોઈ રમતમાં સારું હોય કબડ્ડી ખોખો વોલીબોલ વગેરે એનામાં સારા હોય તો એ બાબત મેળવવા એને કંઈક ને કંઈક તપ કંઈક ને કંઈક મહેનત કરવી કપશે વિચારવા રૂપી મહેનત કરવી પડી હશે અને કોઈ શારીરિક મહેનત કરવી કપી હશે બરાબર તો આ બધું છે એ તપમાં આવે તો જે વિદ્વાન વ્યક્તિ હોય ને એનામાં હંમેશા તપ કરવાનું સામર્થ્ય હોય છે હંમેશા કંઈક મેળવવા એ મહેનત કરવા તૈયાર જ હોય છે તો બીજું છે તપ ત્યારબાદ આવે છે જ્ઞાન બરાબર જ્ઞાન એટલે કે કંઈક જાણ કંઈક જાણ્યું બરાબર કંઈક આપણે આપણે જાણ્યું તેને કહેવાય જ્ઞાન સમજી લો કે વર્તમાન સમયે વર્તમાન સમયે આપણે કોઈ દાખલો આવડતો નથી બરાબર અને એ દાખલો આપણે શીખ્યા તો એને શું કહેવાય એ દાખલાનું આપણે બરાબર જ્ઞાન થઈ ગયું બરાબર કે દાખલો કેવી રીતે ગણાય એનું જ્ઞાન આપણે થઈ ગયું તો એને કહેવાય જ્ઞાન જ્ઞાનનો સામાન્ય અર્થ થાય જાણવું બરાબર આપણે જે જાણીએ છીએ તો એ વિદ્વાન તે કંઈક જાણતા હશે સમજો છો એનામાં કંઈક જાણવા માટે તપ કરવાની શક્તિ હશે અને સાથે સાથે એ કંઈક જાણતા પણ હશે તો સામાન્ય રીતે જ્ઞાન એટલે કે જાણવું અહીં જાણવું એટલે માત્ર ને માત્ર ભણવાની બાબતો જાણવી એટલું જ નથી બરાબર ભણતર ખાલી આપણે સુધી સીમિત નથી ભણતર એટલે કે ઘણી બધી એનામાં ઘણી બધી બાબતો આવી છે જાણવામાં ઘણી બધી બાબતો હોય બરાબર કોઈને સારી રીતે કોઈને કોઈ સારી રીતે વૈદ્યનું વૈદ્ય બાબત એટલે કે ડોક્ટરી બાબતનું જ્ઞાન ધરાવતો હોય કોઈ સારું રમવાનું જ્ઞાન ધરાવતો હોય બરાબર કોઈક સારી રીતે કોઈક સારી રીતે અભિનય કરવાનું જ્ઞાન ધરાવતું હોય તો આ જ્ઞાન ઘણા બધા હોય છે જે વિદ્વાન લોકો હોય કોઈ પણ બાબતના વિદ્વાન લોકો હોય છે ને તેનામાં જ્ઞાન પણ ભરપૂર હોય છે બરાબર જ્ઞાન પણ એનામાં ભરપૂર હોય છે તો એક બાબત આવે છે એનામાં જ્ઞાન ત્યારબાદ આવે છે અહિંસા અહિંસા એટલે કે કોઈને હિંસા ન કરવી હિંસા કહેતા શારીરિક રીતે તો હિંસા ન કરવી પણ માનસિક રીતે પણ હિંસા ન કરવી આપણે સામાન્ય રૂપથી કોઈ વ્યક્તિને શારીરિક રીતે પહોંચી ન શકતા હોઈએ તો આપણે માનસિક રીતે તેના માટે અપશબ્દો બોલીએ બરાબર એ આપણા મનમાં જ બોલીએ તો તેને કહેવાય માનસિક હિંસા તો એવી માનસિક હિંસાનો પણ ત્યાગ કરવો જોઈએ તો આ સત્ય તપ જ્ઞાન અને અહિંસા ત્યારબાદ વિદ્વાનોને પ્રણામ તો જે બીજા જ્ઞાની લોકો છે તેને પ્રણામ તો પ્રણામ શા માટે જરૂરી છે બીજા જ્ઞાની લોકો પાસે બીજા બીજા જ્ઞાની લોકોને પ્રણામ શા માટે કરવા જોઈએ કારણ કે એ વ્યક્તિ પાસે પણ કંઈક ને કંઈક શીખવા એ વ્યક્તિ પ્રણામ કરતા હોય જે વિદ્વાન લોકો હોય છે તે બીજા વિદ્વાન લોકોનો પણ પૂરતું માન રાખતા હોય છે જેમ કે વર્તમાન સમયે આપણે ઘણા બધા એવા ઉદાહરણો લઈ શકીએ પણ વર્તમાન સમયે ક્રિકેટમાં આપણે વધારે રસ હોય છે તો એનું જ ઉદાહરણ લઈએ તો વર્તમાન સમયે જ્યારે સ્ટીવ સ્મિથ છે બરાબર એ એક ખૂબ જ ખૂબ જ ખૂબ જ એને એક બોલ ટેમ્પરિંગના કિસ્સામાં એ ફસાઈ ગયા હતા સ્ટીવ સ્મિથ જે મોટા ક્રિકેટર છે તો તેને આગળ આગળ લાવવા તેને તેને સ્ટીવ સ્મિથનો વિશ્વાસ વધારવા તેને આગળ હલાવવા વિરાટ કોહલીએ પણ તેમને સહાયતા કરી હતી તો ટૂંકમાં જે વિદ્વા જે કોઈ પણ બાબતના વિદ્વાન લોકો છે ને તો તે બીજા વિદ્વાન લોકોનું સદૈવ સન્માન કરતા હોય છે બરાબર બીજા બીજા લોકોમાં જે કલા છે એ એ એ એ સન્માન કરતા હોય છે તો અહીં જે વિદવત પ્રણામમ એટલે કે વિદ્વાનોને પ્રણામ અને ત્યારબાદ સુશીલતામ એટલે કે સારું ચારિત્ર્ય સારું ચારિત્ર્ય કોને કહેવાય તો સારું ચારિત્ર એટલે કે ગમે તે ભોગે પોતાનું પોતાનું જે પોતાના નિર્ણય ઉપર સદૈવ અડગ રહેવું ગમે તે ભોગ અને અહીં સારો નિર્ણય બરાબર પોતે જે સારો નિર્ણય કર્યો છે તેના પર ગમે તે રીતે અડગ રહેવું ક્યારે પણ કોઈ પણ પરિસ્થિતિમાં એ નિર્ણય ઉપર ચલિત થવું નહીં તો તેને કહેવાય સારું ચારિત્ર્ય બરાબર તેને કહેવાય સારું ચારિત્ર જેમ કે આપણે લઈએ તો વર્તમાન સમયે એક ખૂબ જ મસ્ત કાવ્ય હતું કે હિમાલય હિમાલય તો આ હિમાલય છે તો હિમાલય ઉપર અનેકો મુશ્કેલીઓ આવે છે ખૂબ જ બરફ પડે છે ખૂબ જ સુસુવાટાથી પવન આવે છે પણ છતાંય હિમાલય પોતાની જગ્યાએ સ્થિર છે એ ક્યારેય પણ પોતાની જગ્યાએથી હટ્યો નથી બરાબર એ જ રીતે મનુષ્યએ પણ એવું ચારિત્ર્ય બનાવવાનું પોતાનું કે પોતાની રીતે હંમેશા પોતાની જે સારી બાબત એની છે એના ઉપર તેને અડગ રહેવાનું તો તે કહેવાય સારું ચારિત્ર્ય તો જે વિદ્વાન લોકો છે જે વિદ્વાન લોકો છે તે દરેક વિદ્વાનમાં આ બધા જ ગુણો હોય ત્યારે જ તે વિદ્વાન કહેવાય છે કયા ગુણો તો કે સત્ય તપ જ્ઞાન અહિંસા અને વિદ્વાનોને પ્રેરણા અને સારું ચારિત્ર જે જે માત્ર એક ગુણ હોય કોઈ એક કોઈ વ્યક્તિમાં તો તે વ્યક્તિ વિદ્વાન છે નહીં કેમ કે એક પાંખવાળું પક્ષી ક્યારે પણ ઉડી શકતું નથી બરાબર એક પાંખવાળું પક્ષી ક્યારે પણ ઉડી શકતું નથી તો વિદ્યાર્થી મિત્રો શું આ શ્લોક તમને સમજાયો બરાબર આશા છે આ શ્લોક તમને સમજાઈ ગયો હશે તો આપણે ત્યારબાદ બીજો શ્લોક જોઈએ બીજો શ્લોક આ પ્રમાણે છે સર્વપ્રથમ વાંચન કરીએ તો કે કાષ્ટાદગ્નિ જાયતે મથ્યમાનાદ ભૂમિસ્તોયમ ખન્યમાના દદાતી

અગ્નિ બરાબર બરાબર લાકડામાંથી જે અગ્નિ ઉત્પન્ન થાય છે એ કાષ્ટાદ અગ્નિ લાકડામાં લાકડામાંથી લાકડાની અગ્નિ જાયતે એટલે કે ઉત્પન્ન થાય છે અને મધ્યમાના એટલે કે ઘસવાતી બરાબર મથે મન એટલે કે ઘસવાથી મથીએ ને આપણે ઘસીએ તો લાકડા બે લાકડાને જ્યારે આપણે ઘસીએ ને પરસ્પર તો એ ઘર્ષણ ખૂબ જ વધારે થાય તો ત્યારે એ લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય તો અહીં શું કહે છે કે કાષ્ટાદ અગ્નિ જાય તે મથ્યમાન તો લાકડાને ઘસવાથી લાકડામાં અગ્નિ ઉત્પન્ન થાય છે બરાબર મથ્યમાન એટલે કે મથવામાં આવતા લાકડામાંથી કાષ્ટાંત એટલે કે લાકડામાંથી અગ્નિ એટલે કે અગ્નિ જાય એટલે કે ઉત્પન્ન થાય છે મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે ત્યારબાદ ભૂમિ સ્તોયમ ખન્યમાના દદાતી તો ખન્યમાના એટલે કે ખોદવામાં આવતા બરાબર ખન્યમાના એટલે શું તો કે ખન્યમાના એટલે કે ખોદવામાં આવતી ભૂમિ બરાબર ખોદવામાં આવતી ભૂમિ સ્તોયમ દદાતી એટલે કે જળ આપે છે બરાબર તોયમ એટલે કે જળ તો ખોદવામાં આવતા ભૂમિ પણ જળ આપે છે ખોદવામાં આવતા ભૂમિ પણ જળ આપે છે તો મથવામાં આવતા લાકડા પણ લાકડામાંથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે અને ખોદવામાં આવતા ભૂમિ પણ જળને આપે છે પાણીને આપે છે એ જ રીતે સોત સાહાના

માર્ગારબા એટલે કે યોગ્ય રીતે આરંભેલા અને સર્વયતના એટલે કે બધા જ પ્રયત્નો અને ફલંતી એટલે કે ફળે છે તો અહીં સર્વ શું કહે છે કે કાષ્ટાદ્ની જાયતે મથ એટલે કે મથવામાં આવતા લાકડામાંથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે તો ક્યારેક તમે વિજ્ઞાન ભણતા હશો તો તેનામાં તમે જોયું હશે કે બે વૃક્ષોના ઘર્ષણ થયા અને તેનામાંથી અગ્નિ ઉત્પન્ન થઈ બરાબર બે વૃક્ષોના ઘર્ષણથી અગ્નિ ઉત્પન્ન ઘણા બધા ગરમ પ્રદેશો છે એનામાં અમુક વૃક્ષો એવા છે જે આ પવનના લીધે આરસ પરસ ઘસાય છે અને તેના કારણે એ એ વૃક્ષમાં અગ્નિ ઉત્પન્ન થાય છે બરાબર તો એવી જ રીતે આ મનુષ્ય પણ તમે ઘણી બધી વખત ડિસ્કવરી છે તો એનામાં પણ ઘણી બધી વાર જોયું હશે કે કોઈ એક વ્યક્તિ છે તે બે લાકડાને અરસપરસ ઘસે છે અને તેના કારણે તે એ લાકડામાંથી પણ અગ્નિને ઉત્પન્ન કરે છે એટલે અહીં શું કહે છે કે જો આપણે લાકડાને ઘસીએ ને તો એ લાકડામાંથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે એવું કહેવાય છે કે અગ્નિ તો દરેકે દરેક લાકડામાં હોય જ છે પણ માત્ર જરૂર છે તેને પેટાવવાની બરાબર દરેક દુનિયામાં જેટલા લાકડા છે ને એ દરેક દરેક લાકડામાં અગ્નિ નામનું તત્વો તો છે જ પણ જરૂર છે તેને પેટાવાની બરાબર ત્યારબાદ બીજું શું કહે છે કે ભૂમિ સ્તોયમ ખન્યમાના દદાતી એટલે કે જો ભૂમિને ખોદવામાં આવે ને તો તેનામાંથી પણ પાણી ખોદવામાં આવે તો તે ભૂમિ પણ પાણી આપે છે જો ભૂમિને તો ઘણી બધી વાર એવું બને કે કેટલા લોકો રણ પ્રદેશમાં લેતા હોય જેમ કે આપણે લઈએ સહારાનું રણ તો આ સહારાના રણમાં લોકો છે તે એકદમ રણ પ્રદેશમાં જ રહે છે પણ છતાંય તેને પીવા માટે પાણી પૂરતું ઉપલબ્ધ છે બરાબર શા કારણે તો કારણ કે તેમણે ભૂમિમાં ખૂબ જ ઊંડા ખાડા કરી નાખ્યા છે અને તેના કારણે જે જળ સંચય થાય છે વરસાદ પડે ત્યારે એક બધું સંચય એ ખાડામાં થાય અને એ ખાડામાં એ જરૂર પ્રમાણે પાણી વાપરે એટલે કે જો ભૂમિને ખોદવામાં આવે તો ભૂમિ પણ જળ આપે છે વર્તમાન સમય બીજું પણ તમે જોઈ શકો કે ઘણા બધા બોરો કરવામાં આવ્યા છે તો એ ભૂમિને ખોદીને જ કરવામાં આવ્યા છે પહેલાના સમયમાં કૂવા કરવામાં આવતા વર્તમાન સમય જે બોરો કરવામાં આવે છે બરાબર પાણીના બોર તો એ ભૂમિને ખોદીએ તો તેનામાંથી પણ જળ નીકળે છે બરાબર ખોદવામાં આવતા ધરતી પણ પાણી આપે છે ત્યારબાદ સોત્સાહનામ નાસ્તે સાધ્યમ નરાણામ એટલે કે જો ઉત્સાહી મનુષ્ય હોય ને ઉત્સાહી મનુષ્ય હોય તો તેના માટે કંઈ પણ અસાધ્ય નથી એટલે એકવાર મનુષ્ય કોઈ પણ કામમાં ઉત્સાહ સાથે જોડાઈ જાય તો એના માટે કંઈ પણ અસાધ્ય નથી બરાબર અડગ એવું કહેવાય છે કે અડગમનવાળા વ્યક્તિ હોય ને એને હિમાલય પણ ઝડતો નથી નડતો નથી અને જે નબળા મનવાળા હોય એને ક્યારે પણ રસ્તો ઝડતો નથી બરાબર અડગમનવાળાને હિમાલય પણ નડતો નથી ને જે નબળા મનવાળા હોય એને ક્યારેય રસ્તો ઝડતો નથી એટલે કે ઉત્સાહી વ્યક્તિ જો એકવાર વિચારી લે ને તો એના માટે કંઈ પણ દુનિયામાં અસાધ્ય નથી કંઈ પણ ન કરી શકાય એવું દુનિયામાં કંઈ છે જ નહીં બરાબર જેમ કે દશરથ માંજી આપણે દશરથ માંજીએ એકવાર વિચાર્યું કે મને પર્વત તોડવો છે બરાબર પર્વત તોડવો છે તો એણે કંઈ બીજું કઈ ન વિચાર્યું એને વિચાર્યું કે ખાલી મને પર્વત તોડવો છે અને ઘણા બધા લોકોએ તેનો તેની હસી ઉડાવી કે આ પર્વત શું તૂટે આવડો મોટો પર્વત શું ક્યારે તોડી શકાય પણ દશરથ માંજી છે તે મનના વ્યક્તિ હતા અને તેણે પર્વતના બે ફાડિયા પર્વતની વચમાંથી તોડી અને એના બે રસ્તા બનાવી આપ્યા બરાબર નામના એટલે કે વ્યક્તિનું મન અલગ હોય ને તો એને દુનિયાની કોઈ પણ નડતી નથી એવું કહેવાય છે કે જે વ્યક્તિ છે ને એકવાર વિચારી લે પછી એની પાછળ આખી સૃષ્ટિની શક્તિ લાગી જાય છે એ કામને કરાવાય કરાવવા એ વ્યક્તિની પાસે તો અડગ મન વાળાને ક્યારે પણ હિમાલય પણ નડતો નથી એટલે કે જે ઉત્સાહી વ્યક્તિ છે એકવાર પોતાના કામમાં જોડાઈ જાય બરાબર અને કોઈ પણ ભોગે કામમાં કદાપી પાછળ પીછે હટ કરે નહીં તો એ વ્યક્તિને સદૈવ સફળતા મળે જ છે બરાબર ગમે ત્યારે ગમે તે રીતે પણ એ વ્યક્તિને સફળતા તો મળશે જ બરાબર જીવનમાં એને સફળતા તો મળશે જ તો ઉત્સાહી વ્યક્તિઓ માટે કંઈ પણ અસાધ્ય છે જ નહીં બધું દુનિયામાં જેટલી બાબતો છે તે ઉત્સાહી લોકો માટે બધે બધું અસાધ્ય જ છે બરાબર કાંઈ પણ ઉત્સાહી લોકો છે એકવાર પ્રયત્નો યોગ્ય રીતે આરંભે અને પછી ક્યારે પીછે હટ કરી નહીં ને પોતાના કામમાં જ લાગ્યા રે સમજી લો કે આપણે કઈ આવડતું નથી બરાબર અને આપણે ત્યાં સુધી એ કામમાં મંડ્યા રહીએ કે આપણે જ્યાં સુધી શીખીએ નહીં બરાબર તો આપણે ઉત્સાહી કહેવાય આવડી જાય આપણે આવડી જાય એટલે પૂરું બરાબર પછી તો એ આપણું થઈ જાય કામ આપણે આવડી ગયું એટલે એ બધું કામ આપણે એના ઉપર સામર્થ્ય ધરાવતા થઈ જઈએ તો અહીં કહે છે શું કે ઉત્સાહી લોકો માટે કંઈ પણ અસાધ્ય નથી યોગ્ય રીતે આરંભેલા બધા જ પ્રયત્નો ફળે છે પણ યોગ્ય રીતે આરંભેલા બધા જ જે આપણે પ્રયત્નો કર્યા છે ને કંઈ પણ મેળવવા માટે જે જે આપણે પ્રયત્નો કર્યા છે તે બધા જ પ્રયત્નો આપણા ફળશે આપણે જે યોગ્ય રીતે આરંભ્યા છે એટલે કે સમજી લો કે આપણે કોઈ કામમાં નિષ્ફળ થયા બરાબર કોઈ કામમાં નિષ્ફળ થયા તો એ નિષ્ફળ થયેલા કામમાં પણ એ પ્રયત્નો આપણે કામ આવશે એકવાર શું થયું કે થોમસ આલ્વા એડિસન જેણે બલ્બની શોધ કરી તો એણે એવું કહે છે કે એને હજાર જેટલા બલ્બ શોધવાના પ્રયત્નો કર્યા એણે ટૂંકમાં અતિ પ્રયત્નો કર્યા તો કોઈ એક વ્યક્તિએ કીધું બરાબર કોઈ એક વ્યક્તિએ એમણે કીધું અરે તમારા આ બધા તો પ્રયોગ વ્યર્થ થઈ ગયા બરાબર આનું શું મતલબ તમે બધા પ્રયોગ કર્યા જેણે બલ્બની શોધ કરી એ એડિશનની હું વાત કરું છું કે સર્વપ્રથમ જેણે બલ્બની શોધ કરી તો એણે કીધું કે તમારા આ બધા પ્રયત્નો તો વ્યર્થ થઈ ગયા નકામા થઈ ગયા તો એનું હવે તમને શું કરવાનું તો ત્યારે એડિશને કીધું કે હા મારા એ બધા પ્રયત્નો વ્યર્થ થયા છે પણ તેના કારણે મને શીખવા મળ્યું છે કે આ રીતે તો બલ્બ બનતો જ નથી બરાબર એના કારણે મને શીખવા મળ્યું કે આ રીતે બલબ બનતો જ નથી અને એને ઉત્સાહ સાથે બલબ બનાવવાના પોતાના પ્રયત્નો સરૂજ રાખ્યા શરૂ જ રાખ્યા અને અંતે એ વ્યક્તિએ બલબ આખી દુનિયાને આપ્યો બરાબર તો યોગ્ય રીતે આરંભેલા બધા જ પ્રયત્નો ફળે છે ભલે આપણે નિષ્ફળ જઈએ પણ નિષ્ફળતામાંથી પણ એડિશનની જેમ ને કંઈક તો શીખશું જ બરાબર તો અહીં કહે છે શું તો કે યોગ્ય રીતે આરંભેલા બધા જ પ્રયત્નો ફળે છે તો તો કહે છે કે જો મથવામાં આવે લાકડામાંથી પણ અગ્નિ નીકળે અને જો ખોદવામાં આવે તો ભૂમિમાંથી પણ પાણી નીકળે એ જ રીતે ઉત્સાહી મનુષ્ય માટે કઈ પણ અસાધ્ય છે જ નહીં મનુષ્ય મનુષ્ય વર્તમાન સમયે મંગળ ગ્રહ સુધી પણ પહોંચી ગયો છે બરાબર એટલું તો ઠીક આપણી સૂર્યમાળાથી પણ મનુષ્યનું જે પોત છે ને તે આપણી સૂર્યમાળાથી પણ બહાર નીકળી ગઈ છે આ વોઇસ મનુષ્યને બનાવેલા વોઇસર વન અને વોઇસર ટુ યાન છે તે સૂર્યમાળાની પણ બહાર નીકળી ગયા છે બરાબર તો મનુષ્ય માટે કંઈ પણ અસાધ્ય છે જ નહીં યોગ્ય રીતે આરંભેલા બધા જ પ્રયત્નો ફળે છે એવું આ શ્લોકમાં કહે છે તો વિદ્યાર્થી મિત્રો આશા છે આ શ્લોક તમને બરાબર ગયો હશે ત્યારબાદ આપણે આગળનો શ્લોક જોઈએ વિદ્યાર્થી મિત્રો સર્વપ્રથમ આપણે આ શ્લોકનું વાંચન કરીએ અને ત્યારબાદ તેને સમજવાનો પ્રયત્ન કરશું તો અહીં શ્લોક આ પ્રમાણે છે પાત્ર

સત્પુત્ર એ સકુલ સદમની કોપી દીપ બરાબર તો ચાલો વિદ્યાર્થી મિત્રો દરેક પદના અર્થ કરવાની કોશિશ કરીએ તો કે સર્વ છે પાત્રમ એટલે કે પાત્રને ગરમ કરતો નથી ત્યારબાદ નૈવ મલમ પ્રસુત એટલે કે મેસને પણ ઉત્પન્ન કરતો નથી નૈવ મલમ પ્રસુત મલ એટલે કે મેસ બરાબર મેષ એટલે કે જે અગ્નિ બાણીએ અને એનાથી જે ધુવાણો થાય એનાથી જે કાળસ થાય ને એને કહેવાય મેસ બરાબર જેને આપણે તરીકે પણ ઓળખી શકીએ એક રીતે કહીએ તો એટલે કે ધુવાણો થાય અને ધુવાણો જ્યારે આપણે કોઈ વાસણ કે એનામાં લાગી જાય અને ઉપર કાળસ વાળું જે બાબત થઈ જાય તો તેને શું કહેવાય તો કે મેસ બરાબર નૈવ મલમ પ્રસુત એટલે કે મેષને પણ ઉત્પન્ન કરતો નથી ત્યારબાદ સ્નેહમ નહર હતી એટલે કે સ્નેહને પણ ખતમ કરતો નથી બરાબર સ્નેહને પણ ખતમ કરતો નથી અને નૈવ ગુણાન ક્ષીણોતી એટલે કે ગુણોને પણ ક્ષીણ કરતો નથી બરાબર ગુણોને પણ ક્ષીણ કરતો નથી નૈવ ગુણાન ક્ષીણોતી ત્યારબાદ દ્રવ્યાવસાન સમયે ચલતામના ધત્તે એનો અર્થ અહીં આવ્યો નથી પણ આ પ્રમાણે થાય એટલે કે જ્યારે ધનની હાનિ થાય ત્યારે પણ તે ચલિતતા ધારણ કરતો નથી બરાબર દ્રવ્ય દ્રવ્ય એટલે કે ધન અવસાન એટલે કે હાનિ થાય જ્યારે ધનની હાનિ થાય અવસાન થાય ત્યારે સમય એટલે કે આવા સમયે હાનિ થાય બરાબર ત્યારબાદ સત્પુત્ર એ સહ એટલે કે આ સત્પુત્ર કુલ સદમિની એટલે કે કુળરૂપી ભવનમાં કોપી દીપ એટલે કે કોઈ એક જ દીપ હોય છે અવર્ણનીય દીપક હોય છે આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈ અવર્ણનીય દીપક છે તો અહીં એવા એક સત્પુત્રની વાત કરવામાં આવેલી છે બરાબર તો સૌથી પહેલાં શું કહે છે કે આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈ અવર્ણનીય દીપક છે બરાબર કુળરૂપી દીપકમાં એટલે કે સમજી લ્યો કે કુળરૂપી દીપકમાં આપણે રામ ભગવાનનું ઉદાહરણ લઈએ તો એક અવર્ણનીય દીપક બરાબર રઘુકુળમાં એક મહાન રાજા જન્મ્યા રામ બરાબર એને અવર્ણનીય દીપક એ જ રીતે યદુકૂળમાં શ્રી કૃષ્ણ ભગવાન જન્મ્યા તો એ કુળનો અવર્ણનીય એ દીપક તરીકે ઓળખાય બરાબર એવી જ રીતે અહીં એવા એક સતપુત્રની વાત છે તો આ સત્પુત્ર છે તે કુળરૂપી ભવનમાં કોઈ અવર્ણનીય દીપક છે બરાબર કોઈ અવર્ણનીય દીપક છે એવો કોઈ અવર્ણનીય દીપક છે જે પાત્રને ગરમ કરતો નથી ગરમ કરતો નથી તો દીપક કહે છે સર્વ તો આપણે અહીં સમજાવેલું છે અહીં બે બાબતો છે એક તો દીપક બરાબર એક તો દીપક અને બીજું શું છે કે કોઈ એક અવર્ણનીય એવો વ્યક્તિ બરાબર અવર્ણનીય એવો વ્યક્તિ તો સર્વપ્રથમ શું કહે છે કે પાત્રને ગરમ કરતો નથી તો દીપક પાત્રને ગરમ આ દીપક બળે છે પણ છતાંય પાત્રને ગરમ કરતો નથી તો અહીં સમજાવવા શું માંગે છે આ બાબત એ બાબત આપણે સમજીએ તો કે પાત્રને ગરમ કરતો નથી એટલે કે એટલે કે પાત્રને ગરમ કરતો નથી એટલે શું તો કે પોતામાં ક્યારે પણ ગુસ્સાને આવવા દેતો નથી બરાબર જ્યારે આ ગરમ ગરમ થાય થાય છે છે પણ ક્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે ગરમ થાય છે એટલે પોતાને ક્યારે પણ એ ગરમ કરતો નથી જ્યારે જરૂર પડે ત્યારે બહાર ગુસ્સો દેખાડે છે પણ પોતે ક્યારે પણ એ ગુસ્સો થતો નથી બરાબર પાત્ર પાત્રને ગરમ કરતો નથી બરાબર આ દીપક એવો છે બરાબર આ દીપક એવો છે જે ક્યારે પણ પાત્રને ગરમ કરતો નથી એટલે કે અહીં માણસની દ્રષ્ટિએ લઈએ તો આ માણસ એવો છે કે જે પોતાના શરીર રૂપી દીપકને ક્યારે પણ ગરમ કરતો નથી બરાબર શરીર રૂપી દીપકને ક્યારે પણ ગરમ કરતો નથી એટલે ગુસ્સે થતું જ નથી એવું અહીં કહે છે પાત્રમ ન તાપઈ હતી ત્યારબાદ નૈવમ મલમ પ્રસુદ્ધ એટલે કે મેષને પણ ઉત્પન્ન કરતો નથી હવે મેષ મેષ એટલે કે સામાન્ય રૂપથી દીપકનો દીપ જ્યારે આપણે દીવાને બાણીએ અને એનામાંથી જે ધુવાણો નીકળે ને એના કારણે ઉપર કાળાશ થાય તો તેને સામાન્ય રૂપથી આપણે મેષ તરીકે ઓળખીએ બરાબર મેષ તરીકે તેને આપણે ઓળખીએ છીએ તો અહીં મેષ કહેતા અહીં મેષ અહીં મેષ કહેતા શું તો કે અહીં મેષ કહેતા વિવિધ બીજા ઈર્ષ્યા કામના ક્રોધ વાસના વગેરે જેવા દુર્ગુણો મનુષ્યના જે દુર્ગુણો એટલે કે એ પોતાની અંદર ઉત્પન્ન કરતો નથી બરાબર એ પોતાની અંદર દુર્ગુણોને ક્યારે પણ ઉત્પન્ન કરતો નથી દુર્ગુણો અનેકો છે ક્રોધ લોભ બરાબર મોહ કોઈ બાબતનો અતિશય મોહ બરાબર ત્યારબાદ વર્તમાન સમય તો દુર્ગુણોની સંખ્યા ઘણી બધી વધી ગઈ છે વારી ઘડી ફોન બરાબર ફોનને જોવું ટીવી જોવી તો આ બધા દુર્ગુણો છે ફોનનો ઉપયોગ કરવો જોઈએ પણ નિશ્ચિત પ્રમાણમાં કરવો જોઈએ તેવી નિશ્ચિત પ્રમાણમાં જોવી જોઈએ પણ બધું એવું કહેવાય છે કે જ્યારે બધી બાબતમાં અતિ થાય ને તો અતિ બધી બાબતમાં ખરાબ છે બરાબર તો એ શું કહે છે કે પોતે ગુસ્સો થતો નથી અને એ ગુસ્સો મનમાં રાખે છે અને ક્યારે પણ એ ગુસ્સાના કારણે બીજા કોઈ વ્યક્તિને નથી ઈર્ષ્યા કરતો બીજા કોઈ વ્યક્તિનું નથી ખરાબ કરતો બરાબર

ખતમ કરતો નથી જેમ કે દીવો બરાબર તો દીવો પોતે બળે છે પણ ક્યારે પણ બીજા મનુષ્યોને તે પ્રકાશ આપે છે બરાબર પોતે મહેનત કરે છે પણ બીજા મનુષ્યો તેના કારણે સુખ ભોગવે છે એવી જ રીતે આ વ્યક્તિ છે તે ક્યારે પણ પોતાનો બીજા વ્યક્તિ પ્રત્યે સ્નેહ ઓછા કરતા નથી બરાબર જે હંમેશા તે સૃષ્ટિના કલ્યાણ માટે જ વિવિધ કાર્યો કરતા હોય છે બરાબર સૃષ્ટિનો કલ તો વર્તમાન સમય તમે જુઓ છો કે કોરોનાનો કાળ ચાલી રહ્યો છે બરાબર તો આ કાળમાં અનેકો એવા લોકો કે જેને આપણે દેવદૂતો પણ કહી શકીએ તો એ લોકો પોતાનું જીવન જોખમમાં નાખીને પણ જે રોગી લોકો છે કોરોનાથી પીડિત લોકો છે તેની સહાયતા કરી રહ્યા છે બરાબર એટલે કે એના અંદરનું જે અંતસ છે તે પોતાનું અંતસ બહાર વેરી રહ્યા છે જે સારી બાબત છે પોતાની અંદર તે બહાર વેરી રહ્યા છે પોતાનો સ્નેહ એ ક્યારે પણ ખતમ કરતા નથી બરાબર અને એના કારણે જ વર્તમાન સમય જે ભારતની થોડી ઘણી સરભર સ્થિતિ થઈ છે બરાબર તો એ કેના કારણે તો એ બધું આના કારણે કે આવા બધા લોકોને કારણે તો ટૂંકમાં એ કહે છે શું કે પોતાનું સ્નેહ એ દીપક બળી રહ્યો છે બરાબર સતત લોકો માટે મહેનત કરી રહ્યો છે સતત લોકોની સમાજને સુધારવાનો પ્રયત્ન કરી રહ્યો છે સમાજના આનંદ માટે સમાજના નિરોગી જીવન માટે એ સતત પ્રયત્નશીલ છે અને સત્તાએ એ પોતાના જે પોતાના મનની ભાવના છે તે ક્યારે પણ ખતમ કરતો નથી બીજાના લોકોને મદદ થવાની બીજાને પ્રેમ પૂરું પાડવાની જેવી રીતે દીપક છે આ એવો દીપક છે જે બળે છે પણ પોતાનું તેલ તેલ ક્યારે ખૂટાડતો નથી એવી જ રીતે આ મનુષ્યરૂપી દીપક છે તે બળે છે પણ ક્યારે પણ પોતાને જે અંદર તેલ રૂપી સ્નેહ ભાવના છે ને તેને ક્યારે પણ તે ખાલી કરતો નથી બરાબર અને ત્યારબાદ નહીં વ ગુણાન ક્ષીણોથી અને પોતાના જે ગુણો છે તે ક્યારે પણ ક્ષીણ કરતો નથી તો સામાન્ય રૂપથી દીપકનો ગુણ છે બીજાને પ્રકાશ આપવાનો બરાબર બીજાને પ્રકાશ આપવાનો એના માટે એ પોતે બળવા તત્પર છે પણ દીપકનો એક ગુણ છે કે બીજાને પ્રકાશ આપે બરાબર એવી જ રીતે સત્પુત્ર રૂપી દીવો છે બરાબર તે હંમેશા બીજાને માટે પ્રકાશ પ્રકાશ પાત્ર છે પોતાને ગમે તેવી મુશ્કેલીઓ આવે પણ સદૈવોને માટે તે બીજાને પ્રકાશ પાત્રી અને બીજાના માટે રસ્તાઓ બનાવતા હોય છે બરાબર તો આ સત્પુત્ર અને એ એનો ગુણ છે બીજાઓ બીજાઓને મદદ કરવી એ સતુ સત્પુત્ર રૂપી જે દીવો છે તેનો ગુણ છે અને એ ક્યારે પણ પોતાના ગુણમાંથી ચલિત થતો નથી બરાબર નૈવ ગુણ અને ક્ષીણોથી એટલે કે જે પોતાના સારા ગુણો છે તેને ક્યારે પણ તેનામાં ક્યારે પણ તેનામાં ક્ષીણ થતો નથી ક્ષીણ એટલે કે નબળો હંમેશા પોતાના જે ગુણો છે સારા ગુણો છે તેનામાં તે તત્પર રહે છે ત્યારબાદ

તો થયું શું કે એડિસને વિવિધ સંશોધનો કરી રાખ્યા હતા અને સંશોધનોને એક મોટી પ્રયોગશાળા બનાવી હતી તો થયું શું કે આ પ્રયોગશાળામાં જ સફાઈ કરવા સફાઈ કરવા સફાઈ કરવા માટે અમુક એક નોકર આવ્યા બરાબર આ નોકરે શું થયું નોકરને એમ થયું કે આ જે એડિસને જે બનાવ્યા છે એ ખોટું પસ્તી છે એમ વિચારીને નોકરે બધી જ પસ્તીને બાળી નાખી બરાબર એટલે કે જે એડિશને જે આજીવન મહેનત કરી હતી તે તેની મહેનત ત્યાંની ત્યાં જ રહી અને એડિશન આ જોઈને એડિશનને પહેલાં તો એકદમ દુઃખ થયું બરાબર કારણ કે એણે જે જીવનમાં જે જે મહેનતો કરી હતી જેટલી બધી મહેનતો કરી હતી તે તે મહેનત ઉપર એક ક્ષણમાં પાણી ફરી ગયું બરાબર એક ક્ષણમાં એને બધે બધું ત્યાંનું ત્યાં રહી ગયું પણ એ સમયે પણ એડિશને પોતાની ચલિતતા હટાવીને એણે કીધું કે થઈ ગયું તો થઈ ગયું બરાબર થઈ ગયું તો થઈ ગયું હવે હવે તે પાછા નવા સંશોધનો કરશું ને નવી બાબતો શોધશું બરાબર તો એ એવું છે તો એડિશને ત્યારે પણ ચલિતતાને ધારણ કરીને બરાબર એવી જ રીતે જેવી રીતે દીપક છે તે ક્યારે પણ પોતાનો પ્રકાશ દેવાનો સ્વભાવ છોડતો નથી એ જ પ્રમાણે એડિસને પણ ચલિતતા ધારણ કરીને તો ટૂંકમાં આવો સત્પુત્ર રૂપી દીવાની અહીં વાત કરવામાં આવી છે પછી શું કહે છે કે જે આવો સત્પુત્રરૂપી દીવો છે ને તો એ કોઈ કુળ ભવનમાં કોઈ એક જ છે જે જે ક્યારે પોતાને ગરમ કરતો નથી બરાબર ક્યારે પણ મેષને ઉત્પન્ન કરતો નથી સ્નેહને ખતમ કરતો નથી અને ગુણને ક્ષીણ કરતો નથી અને જ્યારે ધનની હાનિ થાય બરાબર દ્રવ્યનું દ્રવ્યની હાનિ થાય ત્યારે ચલિતતાને ધારણ કરતો નથી તો સત્પુત્ર આ કુળરૂપી ભવનમાં કોઈ એક જ આવો દીવો જન્મે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આશા છે કે આ ઉપરોક્ત જે ત્રણ શ્લોક છે તે તમને બરાબર સમજાઈ ગયા હશે તો આ સાથે આપણે આજનો આ તાસ છે તે અહીં પૂર્ણ કરીએ છીએ અને આ પાઠ પણ અહીં પૂર્ણ કરીએ છીએ શુભમ ભવેત અસ્તુ